ફ્રેશ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. नमस्कार दर्शक मित्रों, एस लाइव में आपनु स्वागत छे. जो ये समाचार. गोता स्थित के एन पटेल इंटरनेशनल स्कूल ना विद्यार्थियों ने 25% फी माफी आपवानो संचालक मंडल नो निर्णय. कोरोना नी महामारी ने कारण सामान्य जनता ने आर्थिक तंगी नो सामनो करवो पड़ी रह्यो छे. तेमाय खास करीने बाळकोना नवा सत्रनो प्रारंभ थयो छे. हवे जेमां फी भरवानो एक विशेष, कारण के सत्र शुरू थाय एटले दरेक फी भरवानी आवे अने अत्यारे आर्थिक तंगी में आ फी भरवी ए खरेखर एक चिंतानो विषय थई जाय छे. ते एवा समय ज्यारे एक कोई स्कूल तरफथी तमने 25% જેટલી ફી માફી આપવાનો નિર્ણય થાય તો એ ખરેખર આનંદની વાત કહેવાય. અને આવો જ એક નિર્ણય ગોતા સ્થિત કે એન પટેલ ઇન્ટરનેશનલ હાઈસ્કૂલ દ્વારા લેવાયો છે. ગોતા વિસ્તારમાં આવેલી શ્રીમતી કે એન પી આઈ એસ સ્કૂલના સંચાલક બિપિન પટેલે વિદ્યાર્થીઓને 25% ફી માફી કરી આપવાનો નિર્ણય કર્યો છે, જેનાથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ખૂબ જ રાહતના સમાચાર પ્રાપ્ત થયા છે. શાળાના ટ્રસ્ટી બિપિન પટેલે શાળાના વાલીઓ માટે મહત્ત્વનો નિર્ણય લેતા જણાવ્યું કે શાળામાં CBSE અને GEBSE ભણતા તમામ બાળકોની 25% ફી માફી કરવામાં આવશે. સાથે સાથે નિયમિત રીતે શાળા શરૂ ન થાય ત્યાં સુધી ટ્રાન્સપોર્ટ ફી લેવામાં નહીં આવે તેવું પણ તેમણે નક્કી કર્યું. આ ઉપરાંત શાળાના શિક્ષકોને પગાર ચૂકવવાનું ચાલુ રાખીને વિદ્યાર્થીઓને નુકસાન ન થાય તે માટે વર્ચ્યુઅલ ટીચિંગ દરરોજ સમયસર આપવામાં આવશે અને સાથે એરોબિક્સ, યોગા, ડાન્સ, ડ્રોઈંગ, કરાટે વગેરે પણ ઓનલાઈન ફ્રીમાં શીખવાડવામાં આવશે. સ્કૂલના ટ્રસ્ટી બિપિન પટેલે જણાવ્યું કે કોરોનાની મહામારી વખતે અનેક જરૂરિયાતમંદ લોકોને અનાજની કીટનું વિતરણ તથા ભોજન વ્યવસ્થા પણ કરેલ. આ ઉપરાંત 100 જેટલા કુટુંબોને દત્તક પણ લીધા છે. આપને વાત કરું કે આ COVID-19 મહામારીની અંદર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને માનનીય અમિતભાઈ શાહ ગૃહપ્રધાન અને તેઓ પોતે ગાંધીનગર લોકસભાના સાંસદ છે. અમારે આ સ્કૂલ પણ કે એન પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ જે ગુજરાત બોર્ડ અને CBSE બોર્ડ છે ચાલે છે એમાં એ પણ આ વિસ્તારમાં આવેલી સ્કૂલ છે. માનનીય અમિતભાઈ શાહ દ્વારા લોકડાઉનનો જે પીરિયડ હતો એ સમયે તેમને 1,80,000 જે કીટનું વિતરણ કર્યું. આ કીટના વિતરણની અંદર અમે પણ પોતે ભાગ લીધો હતો કીટની વિતરણ વ્યવસ્થાની અંદર. તો તેવા સમયે ગરીબ લોકો હતા, મધ્યમ વર્ગના લોકો હતા, તેમજ પક્તા બહેનો હતી ત્યારે આ સમયે અમે જ્યારે તેમને કીટ વિતરણ કરવા ગયા અને તે સમયનું જે દ્રશ્ય જોયું ત્યારે એમ અમને ચોક્કસપણે થયું કે અમે ખૂબ સારું કામ કરી રહ્યા છીએ અને માનનીય અમિતભાઈ શાહ એક દેવદૂત સમાન આવી અને આ લોકોના ઘરે કીટ પહોંચાડવાનું જે કામ કર્યું છે ખૂબ સરાહનીય હતું. આ સિવાય માનનીય અમિતભાઈ સાહેબે માસ્કનું વિતરણ પણ પોતાના લોકસભા મત ક્ષેત્રની અંદર અત્યારે કરી રહ્યા છે, સેનિટાઈઝ બોટલનું વિતરણ કરી રહ્યા છે. એ જ રીતે ઘરે ઘરે આરોગ્યની ચિંતા કરી અને ધન્વંતરી રથ દ્વારા આરોગ્યની ચિંતા કરીને ઘરે ઘરે દવાઓ પણ પોતે પોતાના મત ક્ષેત્રની અંદર વેચાઈ રહ્યા છે. આનાથી પ્રેરણા લઈ અને અમે એન ઇન્ટરનેશનલ જે અમારી સ્કૂલ ગોતા વિસ્તારમાં આવેલી છે તેની અંદર અમે એક એવો નિર્ણય કર્યો કે આ ટાઈમની અંદર કોવિડની અંદર કેટલાક વાલીઓની નોકરી ગયેલી છે, કેટલાકના ધંધા બંધ થઈ ગયેલા છે, તો ખૂબ જ આર્થિક પરિસ્થિતિ નબળી છે. તો આની અંદર અમે પણ આ માનનીય અમિતભાઈ છે
સેવા યજ્ઞ કરી રહ્યા છે કે અમે એક આહુતિ આપવાનું કામ કર્યું અને અમારી જે ફી છે એની અંદર 25% ફી નહીં લે એવો અમે એક નિર્ણય કર્યો. સાથે સાથે ઓનલાઈન ટીચિંગ જે બાળકોને 3 મહિના સુધી જ્યાં સુધી સ્કૂલ ચાલુ ન થાય ત્યાં સુધી ઓનલાઈન ટીચિંગ ફ્રીમાં આપવું, તે જ રીતે ઇતર પ્રવૃત્તિઓ જે ડાન્સ છે, યોગા છે, કરાટે છે, આવી ઇતર પ્રવૃત્તિઓ જે છે તે પણ ઓનલાઈન ટીચિંગ આપવું, એનું પણ કોઈ પણ પૈસા લેવા નહીં. તેમજ આ સાથે સાથે સ્કૂલ ચાલુ ના થાય ત્યાં સુધી કોઈ પણ જે ટ્રાન્સપોર્ટનો ખર્ચો છે તે પણ લેવાનો તેવું નક્કી કર્યું. અને આ સાથે અમે અમારો જે શિક્ષકગણ છે, ટીચરો છે, તેમનો પગાર પૂર્ણ આપો તેમાં પણ કાપ નહીં કરો, આ એક એવો નિર્ણય અમે માનનીય અમિતભાઈ શાહની પ્રેરણાથી કર્યો. આજે અમારી ઉપર જે તો દર્શક મિત્રો જોયું ને કે શાળાના સંચાલકો પણ કેટલા આમ કોરોના મહામારીમાં વાલીઓ માટે કેટલા મદદરૂપ થાય છે. આવા જ સ્કૂલના દરેક જો વાલીઓ માટે અથવા તો વિદ્યાર્થીઓની ચિંતા કરતા શાળા સંચાલકો જો આવો કોઈ નિર્ણય લે તો ખરેખર એ એક સોનામાં સુગંધ ભળ્યા જેવું થાય. સાથે સાથે જ અત્યારે સામાન્ય વર્ગના લોકોને આર્થિક તંગી એ ખૂબ જ સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે કોઈ પણ જગ્યાએ અત્યારે કોરોના મહામારીને કારણે 3 મહિના સુધી લોકડાઉનના પિરિયડમાં કોઈ પણ ધંધા, રોજગાર તેમજ નોકરી પણ ચાલુ ન હોવાને કારણે આર્થિક વ્યવસ્થાઓ અટકી પડી હતી અને હવે ફરી ચાલુ થઈ છે, પરંતુ તેને પાટા પર આવતા વાર લાગે ત્યારે આવો હિંમતભર્યા નિર્ણય જે બિપિનભાઈએ કર્યો, તેવા જ હિંમતભર્યા નિર્ણય જો શાળા સંચાલકો દ્વારા, બીજા શાળા સંચાલકો દ્વારા કરવામાં આવે તો ચોક્કસ વિદ્યાર્થીઓનું ભણતર પણ ન બગડે અને સાથે સાથે જ વાલીઓને પણ એક માનસિક રાહત મળી રહે. આ હતા સમાચારો, ફરી મળીશું, મને એમ રજા આપો. નમસ્કાર.